પાઠક સ્કૂલ આપનું હાર્દિક સ્વાગત કરે છે. બીએ બાર કોમર્સ બીએ ગયા લેક્ચરમાં આપણે જે છે કે સંચાલનની સપાટી જે છે એનો તફાવત જોયો હતો, બરાબર. મતલબ કે સંચાલનની સપાટી અહીંયા પૂરી થાય છે. હવે આવે છે એ આવે છે સંચાલનના કાર્યો, બરાબર. પહેલા ચેપ્ટરમાં જ આપણે આગળ વધીએ, સંચાલનની સપાટી આપણે પૂરી કરી અને હવે આવે છે સંચાલનના કાર્યો, બરાબર. કે સંચાલનના જે કાર્યો, તો સામાન્ય રીતે આપણને ખ્યાલ જ છે કે જો સંચાલન સારામાં સારું હોય, મેનેજમેન્ટ કાર્યક્ષમ હોય, બરાબર, ત્યાં સુધી વાંધો આવતો નથી, બરાબર. આપણને ખ્યાલ જ છે કે નાનામાં નાના જે પાયાના ઉદ્યોગો છે એને પણ અપ લેવલે, જે ટોપ લેવલે જે છે એ લાવી શકાય છે. તો એનો મુખ્ય આધાર જે છે એ સંચાલકોનો છે. તો સંચાલકો છે એ ટોપ લેવલે લાવો કે બોટમ લેવલે ધંધાકીય એકમને લાવો, તો આનો આધાર જે છે એ જનરલ સંચાલકો ઉપર રહેલો છે, બરાબર. કે સંચાલકોની કાર્યક્ષમતા કૌશલ્ય વધારે હશે તો એ વધારે ને વધારે જે કાર્ય છે એ કરાવી શકશે કર્મચારી પાસેથી, અને વધારેમાં વધારે સારું છે એ યોગદાન આપી શકશે, બરાબર. તો સામાન્ય રીતે જે સંચાલકોની સ્કિલ છે એના ઉપર સંચાલનનો આધાર રહેલો છે. સંચાલનમાં કોઈ સપાટીમાં કોનો સમાવેશ થાય છે એના વિશેની આપણે માહિતી મેળવી છે, બરાબર. કે સંચાલનની માહિતી જે છે કે કઈ સપાટી છે, ઉચ્ચ સપાટીમાં કોણ આવે, મધ્ય સપાટી, એના વિશેની આપણે માહિતી મેળવી. હવે સંચાલકોના કાર્યો છે એ શું છે, એ જુદા જુદા જે છે એ સંચાલન શાસ્ત્રી કે જુદા જુદા વિદ્વાનો જે છે એ આપણને અલગ અલગ જે છે એ સમજાવે છે કે કયા સંચાલનના મુખ્ય કાર્યો શું છે. તો આપણે વન બાય વન જુદા જુદા સંચાલન શાસ્ત્રી છે એના સંચાલનના કાર્યો છે એ આપણે જોઈએ, બરાબર. તો સંચાલનના કાર્યોનું વર્ગીકરણ કે જે સામાન્ય રીતે મેં કીધું કે સંચાલકો ઉપર જ આધાર હોય છે, ધંધાકીય એકમ મોટું નાનું એના ઉપર સામાન્ય રીતે ધંધાનો આધાર રહેલો છે, બરાબર. તો અહીંયા આપણે સંચાલકોનું જે છે એ કાર્યોનું વર્ગીકરણ વન બાય વન જોતા જઈએ. હવે આવે છે પહેલું જે છે એ કુન્સ અને ઓડોનલ જે છે એ પોતાની જે છે એ વર્ગીકરણ જે છે એ કરે છે સંચાલનના કાર્યો, તો એને પાંચ વિભાગમાં ડિવાઈડ કરે છે. જનરલ તમને બે માર્ક્સમાં એવો પ્રશ્ન પૂછી શકે કે કુન્સ અને ઓડોનલ જે છે એના કાર્યો છે એના નામ લખો, બરાબર. હેનરી ફેયોલે આપેલા જે સંચાલનના કાર્યો છે એના નામ લખો, બરાબર. પીટર ડ્રકર જે છે એના સંચાલનના કાર્યો, તો આવો તમને બે માર્કમાં ક્વેશ્ચન પૂછી શકે, બરાબર. અથવા તમને એમસીક્યુમાં કે એક બે માર્કમાં એવો પ્રશ્ન પણ પૂછી શકે કે પીટર એફ ડ્રકરનું સંચાલનનું કાર્ય નીચેના માંથી કયું છે. આ ત્રણ માંથી એક આપ્યું હોય, ધંધાનું સંચાલન આપ્યું હોય, સંચાલકોનું સંચાલન આપ્યું હોય, કામદારો અને સંચાલક કામનું સંચાલન આપ્યું હોય. આવો પ્રશ્ન આપણને બોર્ડમાં એક માર્કમાં બે માર્ક્સમાં છે એ પૂછી શકે છે, બરાબર. તો આપણે હવે જુદા જુદા વિદ્વાનોએ આપેલા સંચાલનના કાર્યો જે છે એનું વર્ગીકરણ છે એના વિશેની માહિતી મેળવીએ, બરાબર. તો કુન્સ અને ઓડોનલ નામના જે સંચાલન શાસ્ત્રી છે એ સંચાલનના કાર્ય છે એને પાંચ વિભાગમાં ડિવાઈડ કરે છે, મતલબ કે પાંચ વિભાગમાં વર્ગીકૃત કરે છે. પહેલું છે આયોજન, બરાબર. જનરલ કે ધંધાનું આયોજન કરવું, તો સામાન્ય રીતે આયોજન વગર શક્ય જ નથી તમે કોઈ પણ પ્રવૃત્તિ કરી શકો, બરાબર. પહેલાં તમારે જે છે એ પ્લાનિંગ કરવું પડે અને પછી જ તમે કોઈ પણ નિર્ણય લઈ શકો કે તેનું અમલીકરણ કરવા માટે કરી શકો, બરાબર. કે જે સંચાલકો છે એ આયોજન કરે, નિર્ણય લેશે કે આપણે વર્ષ દરમિયાન, માસ દરમિયાન, ત્રણ મહિના દરમિયાન આ પ્રકારનું કામ કરવાનું છે. તો એ ક્યારે શક્ય બને, કે જ્યારે તમે આયોજન કરો, બરાબર. તો પ્લાનિંગ જે છે એ કરો પછી જ જે વસ્તુ છે એ શક્ય બને છે, બરાબર. આ માટે પણ હું તમને કહું કે ગોડ કેન નોટ ચેન્જ ધ પાસ્ટ બટ મેન કેન ચેન્જ ધ ફ્યુચર, બરાબર. ગોડ કેન નોટ ચેન્જ ધ પાસ્ટ બટ મેન કેન ચેન્જ ધ ફ્યુચર. ઈશ્વર જે છે એ ભૂતકાળને બદલી શકતો નથી, પણ માણસ જે છે એ ભવિષ્યને બદલી શકે છે. કઈ રીતે, તો પ્લાનિંગ દ્વારા. એટલે પ્લાનિંગ આયોજનથી કામ છે એ કરવામાં આવે તો સારામાં સારું કાર્ય તમે કરી શકશો, અને ધ્યેય પૂર્તિ માટે આયોજન મહત્વની બાબત છે. પછી નેક્સ્ટ છે
વ્યવસ્થા તંત્ર. વ્યવસ્થા તંત્ર મતલબ કે સત્તા અને જવાબદારીની વહેંચણી કરવી, કે સામાન્ય રીતે સંચાલકો જે છે એ આખું મોટું ઇન્સ્ટિટ્યૂટ સંભાળી શકીએ નહીં. આવી પરિસ્થિતિમાં એને સામાન્ય રીતે જે સત્તા અને જવાબદારી છે એની વહેંચણી કરવી પડે, કે જે યોગ્ય વ્યક્તિ લાગે એને યોગ્ય પ્રકારની સત્તા, યોગ્ય પ્રકારની જવાબદારી જે છે એ વહેંચણી કરવી પડે. એટલે કે ધ્યેય સિદ્ધ કરવા માટે સત્તા અને જવાબદારીની જે વહેંચણી કરતું માળખું છે એને આપણે વ્યવસ્થા તંત્ર પ્રબંધ તરીકે ઓળખીએ છીએ. બરાબર, મોટું ઇન્સ્ટિટ્યૂટ હોય કે આખા જે એકમ છે એમાં 200-500 જે વ્યક્તિ કામ કરતા હોય તો એક વ્યક્તિ માટે હેન્ડલ કરવું શક્ય નથી. આવી પરિસ્થિતિમાં એ સત્તા અને જવાબદારીની વહેંચણી કરે છે. નેક્સ્ટ છે કર્મચારી વ્યવસ્થા. બરાબર, કે કર્મચારી જે છે એની વ્યવસ્થા કરવી, કેટલા કામ માટે તમારે કેટલા કર્મચારીની જરૂર પડે છે, આ કામ માટે તમારે 5 કર્મચારીની જરૂર પડે છે તો એમાં નિષ્ણાત વ્યક્તિને તમે એપોઇન્ટ કરો. બરાબર, આ વ્યક્તિ માટે 2, આ કામ માટે 2 વ્યક્તિની જરૂર છે તો 2 જ વ્યક્તિ જે છે એને તમે અપોઇન્ટ કરો. તો આ પ્રકારનું જે કાર્ય જે છે એ કર્મચારી વ્યવસ્થા. બરાબર, કે જો તમે તમારા કર્મચારીને સાચવશો તો તમારો આખું ધંધા કે ઇન્સ્ટિટ્યૂટ સાચવશે. સાચવવા એટલે કઈ રીતે સાચવવાના, કે એને જે યોગ્ય છે એ વાતાવરણ મળી રહે. બરાબર, એના યોગ્ય પ્રશ્નોનું નિરાકરણ મળે, મોટિવેશન મળે, આ પ્રકારના કાર્યો કરવામાં આવે એને કર્મચારી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. દોરવણી, દોરવણી મતલબ માર્ગદર્શન. કર્મચારી છે એને સમયાંતરે જે માર્ગદર્શન આપવામાં આવે, કે કોઈ પણ નવી જે પ્રોજેક્ટ તમે લોન્ચ કરો, નવી જે પદ્ધતિ રીત મેથડ અપનાવો છો તો એના વિશેની એને માહિતી આપો, અમુક સમયે જે છે તાલીમ આપો. બરાબર, જરૂર પડે ત્યાં એને માર્ગદર્શન આપી અને કાર્ય છે એ આગળ વધારી શકું. તો આને આપણે દોરવણી તરીકે ઓળખવામાં આવે છે. અને લાસ્ટ પોઈન્ટ છે એ છે અંકુશ કંટ્રોલ. બરાબર, કે અંકુશ વગર શક્ય જ નથી કે ધંધાકીય એકમ છે એ ચાલી શકે. મતલબ કે જે સંચાલનનું કાર્ય જે છે એ ગુણ્સ એન્ડ ઓર્ડનલ છે, એ પહેલું કાર્ય આયોજન. સામાન્ય રીતે સંચાલનનું પહેલું કાર્ય જે છે એ આયોજન અને છેલ્લું કાર્ય અંકુશ છે. બરાબર, કે આયોજનથી માંડી અને અંકુશ સુધીનું કાર્ય જે છે એને સંચાલનના કાર્યોમાં સમાવેશ છે એ ગુણ્સ અને ઓર્ડનલ કરે છે. બરાબર, કે કોઈ અંકુશ એટલે બીજું કાંઈ નહીં, કોઈ વ્યક્તિ છે એની સ્વતંત્રતા છીનવી લેવો, આવો અર્થ અંકુશનો થતો નથી. પણ આ જે અંકુશનું કાર્ય જે છે એ સામાન્ય રીતે હકારાત્મક છે. બરાબર, આગળ અંકુશનું ચેપ્ટર આવશે એમાં તમને 2 કે 3 માર્ક્સમાં એવો પ્રશ્ન પૂછાય કે અંકુશનું કાર્ય જે છે એ નિષેધાત્મક નથી, બરાબર, અથવા તો નકારાત્મક નથી, હકારાત્મક છે, વિધાન સમજાવવું. બરાબર, એટલે અંકુશનું કાર્ય એવું નથી કે કોઈ વ્યક્તિ છે એની સ્વતંત્રતા છીનવી લેવી, પણ અંકુશનું કાર્ય એવું છે કે એના ઉપર નિયંત્રણ રાખવું, એના ઉપર અંકુશ રાખવું અને શિસ્ત જે છે એ જળવાઈ રહે, આ પ્રકારનો આગ્રહ રાખવો, આને આપણે અંકુશ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, કે કોઈની સ્વતંત્રતા ઉપર તરાપ મારવાનો અર્થ અંકુશનો નથી, હકારાત્મક છે, કે એને શિસ્તમાં રહેવા માટેનો આગ્રહ રાખવો, નિયંત્રણમાં રાખવો, સમયસર આવવું. દાખલા તરીકે કે ધંધાકીય એકમ જ્યારે ચાલુ હોય ત્યારે ધૂમ્રપાન ન કરવું, તો આ પ્રકારના જે શિસ્ત અને નિયમો જે છે એનું પાલન કરાવવું, આવો અર્થ અંકુશનો થાય છે. ઓકે, ડિટેલમાં માહિતી જે છે આપણે આગળ મેળવવાની છે. અત્યારે તમને ઉપરની માહિતી આપી દઉં કે આ જે છે એનો મિનિંગ શું થાય. બરાબર, તો ગુણ્સ અને ઓર્ડોનલ જે છે, આયોજન, વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ, આ 5 વિભાગમાં કાર્ય સંચાલનના કાર્યો છે એનું વર્ગીકરણ કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે હેનરી ફેયોલ જે છે, બરાબર, હેનરી ફેયોલ નામના સંચાલન શાસ્ત્રી જે છે એ પોતાના અનુભવ જે છે, એને જ્યાં જગ્યાએ કામ કર્યું, એને જે અનુભવ થયો, એના પ્રમાણે એ આ સંચાલનના કાર્યો જે છે એને 5 વિભાગમાં ડિવાઈડ કરે છે. બરાબર, એક તો જે આયોજન, કે જે કોમન, કે કોઈ પણ ધંધાકીય એકમ છે એ પ્લાનિંગ વગર ક્યારેય ચાલતું નથી, તો એ આયોજન છે એને પહેલું કાર્ય ગણાવે છે. નેક્સ્ટ છે વ્યવસ્થાતંત્ર, કે જે ધંધાકીય એકમ મોટું એને સત્તા અને જવાબદારીની વહેંચણી ફરજિયાત કરવી પડે. દાખલા તરીકે સંચાલક મંડળ છે એ અમુક વિભાગ વાઇઝ વિભાગો જે છે એના અધિકારીને અપોઇન્ટ કરે, તો આ જે છે એ વિભાગના અધિકારીને એના પ્રમાણેની સત્તાની જવાબદારી સોંપે, તો આને વ્યવસ્થાતંત્ર કહેવાય. બરાબર, આદેશો આપવા, સલાહ, સૂચન આપવી કે આ પ્રકારનું કામ કરવાનું છે, આ પ્રકારનું કામ થવું જોઈએ. બરાબર, સંકલન, કોઓર્ડિનેશન, મતલબ કે સાથે મળીને કામ કરવું. બરાબર, દરેક વિભાગના અધિકારી સાથે મળીને કામ કરે. દાખલા તરીકે એક મશીનરી હોય,
બરાબર, તો એમાં દાખલા તરીકે ત્રણ વિભાગ જે છે એના કર્મચારી કામ જે છે એને એ મશીનરીનું કામ આવતું હોય, બરાબર, તો ત્રણેય વિભાગના અધિકારી છે એ સંકલન કરી સાથે મળી અને જે છે એ સમય કહેશે કે આટલા સમય પછી આ વ્યક્તિ જે છે આ પ્રમાણે કામ કરશે, આટલા સમય પછી આ વ્યક્તિ આ પ્રમાણે કામ કરશે. તો આ રીતના સંકલનથી કોઓર્ડિનેશનથી કામ કરવામાં આવે તો ધંધાકીય એકમ છે એનો ધ્યેય સિદ્ધ કરી શકો. એટલા માટે એ સંકલન જે છે એને પણ સંચાલનના કાર્ય તરીકે ઓળખાવે છે. અને લાસ્ટમાં અંકુશ, બરાબર, કે નિયંત્રણ રાખવું, અંકુશ રાખવો, આ જે છે એ સંચાલનના કાર્ય છે એ સમજાવે છે. મતલબ હેનરી ફેવેલ છે એ સંચાલનના કાર્યોને પાંચ વિભાગમાં ડિવાઈડ કરે છે. આયોજન, વ્યવસ્થાતંત્ર, આદેશો આપવા, સંકલન અને અંકુશ તરીકે જે છે એ ઓળખવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટ છે પીટર એફ ડ્રકર. પીટર એફ ડ્રકર નામના જે સંચાલન શાસ્ત્રી જે છે એ સંચાલનના કાર્યોને ત્રણ વિભાગમાં ડિવાઈડ કરે છે, બરાબર. તો પહેલું જે છે એ સંચાલનના કાર્યો છે એને ધંધાનું સંચાલન, બરાબર, કે ધંધાકીય એકમ છે એનું સંચાલન કઈ રીતે કરવું, કઈ રીતે કરવું, તો આ પ્રકારનું જે છે એ ધંધાનું સંચાલન, સંચાલકોનું સંચાલન અને કામદારો અને કામનું સંચાલન, બરાબર. મતલબ પીટર એફ ડ્રકર નામના સંચાલન શાસ્ત્રી જે છે એ સંચાલનના કાર્યોને ત્રણ વિભાગમાં ડિવાઈડ કરે છે કે ધંધાનું સંચાલન કરવું, સંચાલકોનું સંચાલન કરવું કે સંચાલકો જે કાર્ય કરે છે એનું મેનેજમેન્ટ કરવું અને કર્મચારી જે કામ કરે છે એનું જે છે એ મેનેજમેન્ટ કરવું. મતલબ એક બે માર્કમાં કે એક માર્કમાં તમને પ્રશ્ન પૂછાઈ શકે કે પીટર એફ ડ્રકર છે એ સંચાલનના કાર્યો છે એને કયા કેટલા વિભાગ જે છે એમાં વર્ગીકૃત કરવામાં આવે છે, અથવા તો પીટર એફ ડ્રકરના સંચાલનના કાર્યોના નામ જણાવો. તો આપણે ધંધાનું સંચાલન, સંચાલકોનું સંચાલન અને કામદારો અને કામનું સંચાલન, બરાબર. તો આ જે છે એ પીટર એફ ડ્રકર નામના સંચાલક જે છે, સંચાલન શાસ્ત્રી જે છે એ સંચાલનના કાર્યોને ત્રણ વિભાગમાં ડિવાઈડ કરે છે. હવે આવે છે લ્યુથર ગિલિક. લ્યુથર ગિલિક નામના સંચાલન શાસ્ત્રી છે એ સંચાલનના કાર્યને સાત વિભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે. મતલબ કે પોસ્ટકોગનું સૂત્ર, આ જે છે એ તમારે જૂના સિલેબસમાં પોસ્ટકોગનું સૂત્ર તરીકે ઓળખવામાં આવતું. કદાચ તમને એવું પૂછાઈ શકે કે પોસ્ટકોગનું સૂત્ર જે છે એના નામ આપો, બરાબર. તો અહીંયા આપણે જોઈએ આયોજન, આયોજન મતલબ પી, પી ફોર પ્લાનિંગ, બરાબર. વ્યવસ્થાતંત્ર, વ્યવસ્થાતંત્ર એટલે ઓર્ગેનાઇઝેશન, બરાબર, ઓર્ગેનાઇઝેશન મતલબ ઓ. કર્મચારી વ્યવસ્થા મતલબ સ્ટાફિંગ, સ્ટાફિંગ એટલે એસ. દોરવણી, દોરવણી એટલે ડાયરેક્ટિંગ, બરાબર. તો દોરવણી માર્ગદર્શન, ડાયરેક્ટિંગ મતલબ ડી. સંકલન એટલે કોઓર્ડિનેશન, કોઓર્ડિનેશન મતલબ સી ઓ, એને કોઓર્ડિનેશન તરીકે ઓળખવામાં આવે છે. માહિતી પ્રેષણ, માહિતી પ્રેષણ એટલે રિપોર્ટિંગ. અને છેલ્લે અંદાજપત્ર એટલે બજેટિંગ, બરાબર, પી ઓ એસ ડી સી ઓ આર બી, પોસ્ટકો. તો આ જે લ્યુથર ગિલિક છે એ સંચાલનના કાર્યોને સાત વિભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે અને આ જે પોસ્ટકોગનું સૂત્ર છે એ લ્યુથર ગિલિકે આપેલું છે, બરાબર. મતલબ કે લ્યુથર ગિલિક છે એણે સંચાલનના કાર્ય જે છે એમાં પહેલું કાર્ય આયોજન, બરાબર, કે જે આપણે આગળ સમજાય જ રીતે આયોજન કે કોઈ પણ કાર્ય પ્લાનિંગ વગર આગળ વધારી શકાય નહીં. મતલબ આયોજન, વ્યવસ્થાતંત્ર એટલે સત્તા અને જવાબદારી જે છે એની વહેંચણી કરવી, કર્મચારીઓની વ્યવસ્થા કરવી, દોરવણી મતલબ કે માર્ગદર્શન આપવું, સંકલન એટલે સાથે મળી અને કામ કરવું, માહિતી પ્રેષણ એટલે કે સામાન્ય રીતે નીચેથી જે ઉચ્ચ સપાટી તરફ જે રિપોર્ટ પહોંચાડવામાં આવે એને માહિતી પ્રેષણ તરીકે ઓળખવામાં આવે અને છેલ્લે બજેટ બનાવવું, અંદાજપત્ર બનાવવું, બરાબર. તો લ્યુથર ગિલિક છે એ સંચાલનના કાર્યો છે એને સાત વિભાગમાં જે છે એ વહેંચવામાં આવે છે, જેને કોસ્કોગના સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. લાસ્ટ જે સંચાલન શાસ્ત્રી છે એ છે ડોક્ટર જ્યોર્જ આર ટેરી, બરાબર. જ્યોર્જ આર ટેરી જે છે એ સંચાલન છે એના કાર્યોને ચાર વિભાગમાં ડિવાઈડ કરે છે, બરાબર. પહેલું જે છે એ છે આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી અને અંકુશ, બરાબર. તો જ્યોર્જ આર ટેરી જે છે એ સંચાલનના કાર્ય છે એને ચાર વિભાગમાં વર્ગીકરણ કરે છે. એક માર્કમાં પ્રશ્ન પૂછાય
કે જોરદાર કેરી છે એના સંચાલનના કાર્યોના નામ જણાવો. તો જે ચાર જે છે, આયોજન, વ્યવસ્થા તંત્ર, ગૌરવણી અને અંકુશ, બરાબર. તો આ જે છે એ સંચાલનના કાર્યો વિશેની આપણે માહિતી મેળવી. જુદા જુદા વિદ્વાનો, સંચાલન શાસ્ત્રીઓએ આપેલા જે છે સંચાલનના જુદા જુદા કાર્યો છે એનું વર્ગીકરણ જોયું. નેક્સ્ટ પીરિયડમાં આપણે જે સંચાલનના કાર્યો છે એની વિગતે માહિતી મેળવશું. ઓકે, ત્યાં સુધી ઘરે રહો, શું છે.